આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ જેમાં તમારું બીજું પ્રકરણ છે સાપ અને મદારી તેનું અધ્યયન કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે ડોક્ટર, એન્જિનિયર, ડ્રાઈવર વગેરે વગેરે વ્યવસાયનો તમે સાંભળ્યા છે, પરંતુ જે આપણો આ પાઠ છે સાપ અને મદારી, તો મદારી પણ શું છે? એક જાતનો વ્યવસાય જ છે. જેમ ડોક્ટર વ્યવસાય છે, ડ્રાઈવિંગ છે વ્યવસાય છે, દુકાનદારી કરવી પણ એક વ્યવસાય છે, એવી જ રીતે આ જે મદારી ના ખેલ બતાવે છે એ પણ શું છે? એ એમનો વ્યવસાય છે. ઘણા ખરા જે મદારી હોય છે એમનો તો એ પેઢી દર પેઢી ચાલ્યો આવતો વારસાગતથી મળેલો વ્યવસાય હોય છે. તો ચાલો આપણે આ પાઠ વિશે અધ્યયન કરીએ. સૌ પ્રથમ આ પાઠની અંદર આપણે આર્યનાથ મદારીના વિશે જાણીશું. તો ચાલો આપણે પહેલા આર્યનાથનો પરિચય મેળવી લઈએ. જે આર્યનાથ છે તે મદારીના વ્યવસાય સાથે જોડાયેલ પરિવારમાંથી આવે છે, એટલે કે એના બાપદાદા પણ આ મદારીનો વ્યવસાય કરતા હતા અને એ વ્યવસાય એ આગળ વધારી રહ્યા છે. તો તે નાની ઉંમરમાં જ બીન વગાડીને સાપને નચવવાની કલા પોતાના કુટુંબના સભ્યો પાસેથી શીખ્યો છે. જે આર્યનાથ મદારી છે એ નાનપણથી જ, જેમ કે આપણે આગળ જાણીએ, એના બાપદાદાના સમયથી જ આ એ લોકો મદારીના વ્યવસાયમાં છે. તો તે નાનપણથી જ એ વ્યવસાય સાથે સંકળાયેલો છે. તો તે નાનપણથી બીન વગાડી અને સાપને જે નાચવવાની કળા હોય તેનાથી તે માહિતગાર હતો. હવે વાત કરીએ આપણે મદારી સમાજની, એના સમૂહની. જે મદારી હોય છે એ પણ અલગ અલગ સમૂહ બનાવીને રહે છે. જે મદારી હોય એ કંઈ બધા મદારી એક જ સમૂહના ન હોય, એમની અલગ અલગ સમૂહ હોય છે. આર્યનાથનું કુટુંબ જે સમૂહમાં સ્થાન ધરાવે છે તે કાર્ડિલિયા તરીકે ઓળખાય છે. અને આપણે આર્યનાથ મદારી વિશે જાણીએ છીએ, માહિતી મેળવીએ છીએ, તો એના જે કુટુંબ છે એનો જે સમૂહ છે એ કાર્ડિલિયા તરીકે ઓળખાય છે. જેમ કે મદારી છે એમના અલગ અલગ સમૂહો હોય છે, તો આ જે કાર્ડિલિયા છે એ સમૂહનો નામ છે. અને જે આર્યનાથ છે તે સમૂહનો સદસ્ય છે, સભ્ય છે. હવે આ જે સમૂહ છે એની વિશિષ્ટતા શું છે? તો જે કાલ્વેરિયા સમુદાય છે ત્યાંના જે લોકો છે એ સાપને ક્યારેય મારતા નથી. તેઓ સાપની પૂજા કરે છે, તે સાપને પૂજનીય માને છે, ખજાના રૂપ માને છે. જે તે પેઢી દર પેઢી એ સાપને જ્યાં સુધી એ સાપ જીવે ત્યાં સુધી આગળ વધારે છે, એ સાપને ક્યારેય મારી નાખતા નથી. હવે એક વાત એ પણ છે કે એ જે સમુદાય છે, આ જે કાર્વેલિયા સમુદાય છે, એ લોકો સાપને એટલો પૂજનીય કે એટલો આદરણીય માને છે કે એ લોકો જ્યારે એમની બેન દીકરીના લગ્ન થાય તો લગ્નમાં પણ એ સાપને ભેટ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કાર્વેલિયા સમુદાય છે એ સાપને મારતો નથી, એ સાપનો ખૂબ જ આદર કરે છે. અને એ લોકો માટે સાપ એક ખજાના રૂપ છે, ખૂબ જ આદરણીય છે. અને આપણે જેમ કે જાણ્યું, એ બે દીકરીના લગ્ન હોય તો લગ્નમાં પણ ભેટ સોગાદ તરીકે એ સાપને આપે છે. હવે કાર્બેલિયા જાતિ જે છે એ ક્યાં જોવા મળે છે? તો જે કાર્બેલિયા જાતિ છે એ રાજસ્થાનમાં જોવા મળે છે. તેમનું પરંપરાગત નૃત્ય કાર્બેલિયા નૃત્ય તરીકે ઓળખાય છે. આ નૃત્ય તેમની સંસ્કૃતિનું એક અભિન્ન અંગ છે. આનંદના વિવિધ ઉત્સવોના પ્રસંગે સ્ત્રીઓ અને પુરુષો આ નૃત્યમાં ભાગ લઈ અને તે ખુશી મનાવે છે. જો કે જે પુરુષો છે તે માત્ર વાદ્ય વગાડે છે અને જે સ્ત્રીઓ છે એ નૃત્યની પ્રસ્તુતિ કરે છે. આમ આ જે નૃત્ય છે એમાં જે મહિલાઓ છે તે કાળા રંગનો ઘેરદાર ઘાઘરો પહેરે છે અને આમ તે સરસ મજાનું નૃત્ય છે એ પ્રસ્તુત કરે છે. હવે આગળ વાત કરીએ કે જે આર્યનાથ છે એના દાદા રોશનનાથજી, જે વારસાગત રીતે મદારીના વ્યવસાય સાથે જોડાયેલા છે, તેઓ સાપને પોતાના જીવનનું અભિન્ન
ભિન્ન અંગ માને છે આ જે સમુદાય છે એ સાપને ખૂબ જ માન સન્માન આપે છે તો એ જે આદિનાથના દાદાજી છે એને પણ સાપ એના જીવનનું અભિન્ન અંગ ગણે છે સાપને વાંસની ટોપલીમાં રાખીને તેઓ વિવિધ સ્થળે ખેલ બતાવવા જતા હતા હવે વિદ્યાર્થી મિત્રો તમે પણ ઘણી વખત એવો સાપનો કે મજારીનો ખેલ જોયો હશે સાપનો પછી ઘણા ખરા મજારી વાંદરું લઈને માંગડું લઈને આવે છે તમે એ ખેલ પણ જોયા હશે વિવિધ પ્રકારના રેન્જ હોય છે તો આ રીતે આજે આર્યનાથના દાદાજી છે એ પણ એક વાંસની ટોપલીમાં સર્પને રાખતા અને વિવિધ સ્થળે ફરી ફરીને એ જે છે એ ખેલ બતાવતા તેઓ ડબ્બામાં વિવિધ પ્રકારના વિષ પ્રતિરોધક ઔષધિ પણ રાખતા એ જે સાપની ટોપલી હોય એની સાથે સાથે બીજી પણ એક ટોપલી રાખતા કે જેમાં વિષ પ્રતિરોધક જે ઔષધિ હોય તે પણ એમાં રાખતા જો કોઈને સાપ કરે તો રસનાથજીને બોલાવવામાં આવતા તેઓ ડંખના નિશાન પરથી સાપ કયા પ્રકારનો હશે તે જાણી લેતા અને પછી તેનો ઉપચાર કરતા તેઓ ઝેરી સાપના દાંત કાઢવાની અને સાપના ઝેરની નળીને બંધ કરવાની કલા પણ જાણતા હતા જે આર્યનાથના દાદાજી છે એ માત્ર સર્પ કર્યો હોય સાપ કર્યો હોય તો એના ડંખ પરથી પણ જોઈ લેતા કે આ કયા પ્રકારનો સાપ હશે ને એ પ્રમાણે પછી ઔષધિ કરતા તેઓ જે ઝેરી સાપ હોય એનું ઝેર કાઢવામાં તેમજ તેની તે જે ઝેર કાઢવાની નળી હોય એ બંધ કરવા પણ એમને કલા હાસિલ કરેલી હતી હવે વાત કરીએ આગળ મદારી લોકોનો વ્યવસાય ભૂતકાળમાં ખૂબ જ લોકપ્રિય હતો એ વાત તો સાફ સાચી છે વિદ્યાર્થી મિત્રો આજના જમાના અત્યારના જમાના કરતાં જે પહેલાનો જમાનો છે એમાં આવા મદારીના જે ખેલ છે એ ખૂબ જ પ્રચલિત હતા મદારી જે છે એ જ્યારે આવે ત્યારે ગામ લોકો કે ફળિયું હોય તો એ બધા લોકો ભેગા થઈ જતા અને બધા એ જે ખેલ છે એ જોતા અને યથાશક્તિ મદારીને કાંઈકનું કાંઈક ભેટ સ્વરૂપે આપતા તો જે આ વ્યવસાય છે એ ભૂતકાળમાં ખૂબ જ લોકપ્રિય હતો એ સમયે હોસ્પિટલ ડૉક્ટર જેવી સુવિધા હતી નહીં જો કોઈને સાપ કરડે તો ત્યારે મદારીને જ બોલાવવામાં આવતો કેમ કે જે મદારી છે એ સાપથી ખૂબ જ માહિતગાર હોય એને સાપ વિશેની બધી જ માહિતી હોય આ કયા પ્રકારનો સાપ છે આ ઝેરી સાપ છે કે નહીં આના માટે કઈ ઔષધિ કામ લાગશે એ દરેક માહિતી જે છે એ તે સમયે મદારીને ખબર હોતી હતી અત્યારે તો આપણને જે સાપ કરડે કે વીંછી કરડે તો આપણે ક્યાં જઈએ આપણે દવાખાને જઈએ ડૉક્ટર પાસે જઈએ પણ એ સમયે આવી બધી સુવિધાઓ હતી નહીં તો ત્યારે જો કોઈને સાપ કરડે તો શું થતું તો મદારીને બોલાવવામાં આવતો અને આમ તે લોકો મદારી જે લોકો છે એ સાપનું ઝેર ઉતારતા અને આમ તેમને થોડાક લોકો પૈસા પણ આપતા કે ખાવા માટે અનાજ પણ આપતા તો એમની જે જીવન નિર્વાહ છે એ પણ ચાલતો હવે મોટા ભાગે લોકો સાપથી ડરતા હોય છે પણ ખેડૂત માટે તો એ મિત્ર સમાન છે કેવી રીતે એ ભાઈ બધા લોકો સાપથી ખૂબ ડરે છે જ્યારે ખેડૂત માટે એ મિત્ર કેવી રીતે કહેવાય તો વિદ્યાર્થી મિત્રો ખેડૂતનો જે ઊભો પાક હોય એને જે ઉંદર છે એ એનો ખૂબ જ વખાણ કરતા હોય છે પરંતુ જે સાપ છે એનો મુખ્ય ખોરાક શું કહેવાય તો કે ઉંદર સાપ જે છે એ ઉંદર ખાઈ જાય તો આ માટે એમ કહેવામાં આવ્યું છે કે જે ખેડૂત છે એની માટે સાપ મિત્ર સમાન છે વિદ્યાર્થી મિત્રો મદારી લોકો ઝેરી સાપ અને બિન ઝેરી સાપને પારખી શકે છે તેઓ સાપને પૂંછડી પાસેથી પકડી ઝેરી સાપના દાંત કાઢી તથા તેના ઝેરની નળી બંધ કરીને તેને પકડી લે છે પછી કુટુંબના સભ્ય તરીકે જ તેનું પાલન કરી તેને તેના દ્વારા વ્યવસાય કરે છે હવે જે મદારી છે એના હાથમાં જ્યારે કોઈ સાપ આવે અને એ ઝેરી હોય તો એ લોકો એની ઝેર જે છે એ કાઢી નાખે છે અને એની જે ઝેર કાઢવાની નળી હોય છે એને પણ બંધ કરી દે છે અને ત્યાર પછી જ્યારે એ ઘરે લઈ જાય છે તો એ ઘરનો સભ્ય હોય સદસ્ય હોય એનું જે રીતે પાલન પોષણ થતું હોય એ જ રીતે એ સાપનું પણ પાલન પોષણ કરે છે એ પરથી આપણને એ જાણી શકાય છે કે સાપ એ એમના માટે કેટલો મહત્વનો કહેવાય છે એ લોકો કેટલું માન આપે છે સાપને જે મદારી છે એમનો તો મુખ્ય વ્યવસાય જ એના પર
ચાલે છે એ મદારીનો ખેત કરી શાકનો ખેત કરી અને પૈસા કમાય છે ને એના પર એનું જીવન ગુજારતું હોય તો એ તો એના માટે ખૂબ જ મહત્વ હોય જ મદારી બિન વઘારે ને શાક નાચે તેવું તો લગભગ આપણે બધાએ જોયું છે આપણે ટીવીમાં પણ જોયું હશે કે કદાચ ક્યાંય તમે કોઈ એવી જગ્યાએ ગયા હોય તો તમે ત્યાં પણ જોયું હશે કે જે મદારી છે એ બિન વઘારે એટલે શાક નાચવા માંડે છે પરંતુ તે બિનનો અવાજ નથી સાંભળતો પરંતુ બિન વગાડતા વગાડતા મદારી પણ અમુક પ્રકારની જે છે હલનચલન કરે છે તમે જોયું હશે જ્યારે મદારી બિન વગાડે તો એ પોતે પણ ડોલે છે તો એ જોઈને શું થાય છે એનાથી બંને કંપન ઉભા થાય છે જમીનનું પણ કંપન અને જે અવાજ ધ્વનિ હોય છે એનું પણ કંપન જે હોય છે એ અનુભવે છે સાપને અને તેથી તે પ્રમાણે કરી અને ડોલતો હોય છે હવે આગળ વાત કરીએ સંગીતની તો સંગીતના કેટલા પ્રકાર છે તો કે સંગીતના બે પ્રકાર છે એક કંઠ અને બીજું વાદ્ય હવે જે કંઠ છે એટલે કે આપણે જે ગાઈએ આપણે ઘરાની જે ગાઈને આપણે પ્રસ્તુત કરીએ એને આપણે કહીશું કંઠ અને વાદ્ય એટલે કે જે આપણે હાથ કે મોઢા વડે વગાડ ખૂંક મારીને વગાડીએ છીએ તેને વાદ્ય કહેવાય હવે વાત કરીએ સર્કસની તો સર્કસ મદારીના ખેલ તથા ટીવી અને ચલચિત્રમાં પ્રાણીઓના ખેલ તમાશા જોવા મળે છે સર્કસમાં સિંહ હાથી વાનર જેવા પ્રાણીઓને તાલીમ આપી તેમની પાસે ખેલ કરાવવામાં આવતા હોય છે જોકે હવે સરકારે જે છે એના ઉપર પ્રતિબંધ લાવી દીધો છે હવે આગળ વાત કરીએ કે વિશ્વમાં ઘણા પ્રકારના સાપ હોય છે કે જે ઝેરી પણ હોય છે અને જે બિનઝેરી પણ હોય છે હવે મોટાભાગે માણસો ખાસ કરીને બાળકો જે છે એ સાપથી ડરતા હોય છે પણ આ જે ડર છે એ ખોટો છે હકીકતમાં બધા જ સાપ ઝેરી નથી હોતા અને જ્યાં સુધી આપણે એને હેરાન ન કરીએ ત્યાં સુધી તે આપણને કોઈ પણ જાતનું નુકસાન પણ પહોંચાડતા નથી વિવિધ પ્રાણીઓ સાથે માણસનો સંબંધ ખૂબ જ જૂનો છે જૂના સમયમાં યુદ્ધ માટે હાથી ઘોડા જેવા પ્રાણીઓને પાળવામાં આવતા હતા અત્યારે ચોકી અને પહેરવા માટે કૂતરાને અને દૂધ અને દૂધની પેદાશ મેળવવા માટે ગાય ભેંસ બકરી જેવા પ્રાણીઓને આપણે પાળીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો જે સાપ અને મદારીનો જે પાઠ છે એ પૂર્ણ થાય છે આ પાઠમાં આપણે શું જાણે આર્યનાથ જે છે એ એક મદારી છે આપણે એનો પરિચય મેળવ્યો કે જે એ મદારીનો વ્યવસાય કરે છે એને આ વ્યવસાય છે એ વારસાગત વ્યવસાય છે એ પેઢી દર પેઢી ચાલ્યો આવે છે એમનો જે સમૂહ છે એ સાપને ખૂબ જ માનની નજરથી જોવે છે ખૂબ જ પૂજનીય માને છે તો આમ આપણે સાપ અને મદારી પાઠ અહીંયા પૂર્ણ થાય છે હવે આપણે કેટલાક પ્રશ્નોના જવાબ મેળવી લઈએ શું બધા સાપ ઝેરી હોય છે તો એનો જવાબ છે ના બધા જ સાપ ઝેરી હોતા નથી આપણો બીજો પ્રશ્ન છે શું તમે કોઈને બિન વગાડતા જોયા છે તો કે હા અમે મદારીને રસ્તામાં જ્યારે ખેલ કરવા આવ્યા હતા ત્યારે બિન વગાડતા જોયા હતા કયા કયા પ્રાણીઓના ખેલ તમે જોયા છે તો તમે વિંછનો ખેલ જોયો હશે તમે સાપનો ખેલ જોયો હશે પછી તમે માકડું હોય છે જે વાંદરું હોય છે એનો ખેલ જોયો હશે તો આપણે અહીંયા એ બધું લખી છે એના જવાબમાં મદારી સાપને શામાં રાખે છે તો જે મદારી છે એ વાંસની બનેલી જે ટોપલી હોય છે એમાં સાપને રાખે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું આ જે પ્રકરણ છે સાપ અને મદારી એ પૂર્ણ થાય છે આ પ્રકરણમાં આપણે સાપ અને મદારીની માહિતી મેળવી હવે ફરી મળીશું નવા પ્રકરણ સાથે